એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે આ વિડીયો પ્રથમ વખત નિહાળી રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે આ વખતે લાવી રહ્યા છીએ અમારી એપ્લિકેશન યુથ એજ્યુકેશન. એ એપ્લિકેશનમાં સુવિધા એ છે કે ધોરણ 1 થી લઈને 12 સાયન્સ સુધી, કોમર્સ સુધીના દરેક વિડીયો તમને ત્યાં મળી રહેશે. સાથે સાથે તેનું મટીરિયલ પણ તમે PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકશો. વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે સરળતા રહે એ માટે અમે IMP પ્રશ્નો અને મટીરિયલ છે એક્સ્ટ્રા તૈયાર કરેલું છે. શિક્ષકો માટે પણ સુવિધા છે. શિક્ષકો માટે પેપર જનરેશનનો ઓપ્શન આપેલો છે. એ પેપર જનરેશનના ઓપ્શનમાં તમે તમારા નામ અને વોટરમાર્ક સાથે શિક્ષકો પોતાનું પેપર બનાવી શકે અને એડિટ પણ કરી શકે એવી સુવિધા આપવામાં આવેલી છે. તો આજે ડાઉનલોડ કરો પ્લે સ્ટોર ઉપરથી યુથ એજ્યુકેશન. થેન્ક યુ. ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, એમાં આપણે સ્વાધ્યાય 2.4 છે જોઈએ છીએ. પ્રશ્ન નંબર 3 શોધો. શું શોધવાનું કીધું છે? તો કે પહેલો પ્રશ્ન એવો છે કે 7 ના છેદમાં 3 / 2. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, ફરીથી પાછો આપણો જૂનો નિયમ કે આ 7 ના છેદમાં 3 ભાગાકારનો હું અહીંયા કરું છું ગુણાકાર, ભાગાકારનું કરું છું ગુણાકાર, તો 2નું શું થશે? વ્યસ્ત થશે. ખાસ ધ્યાન રાખજો, ભાગાકારની નિશાની પછીની જે સંખ્યા હશે એનું વ્યસ્ત થશે. એનો મતલબ કે અહીંયા 2 આપેલા છે, તો 2 છે તો એ ઉપર આપેલા છે અંશમાં, તો એ જશે ક્યાં? છેદમાં. તો સર અહીંયા અમર ઉપર હું મૂકું? અહીંયા તો કાંઈ નથી, આપણને ખ્યાલ છે કંઈ ન હોય તો 1 હોય. તો આ 1 છે એ અંશમાં આવી જશે, 2 છે છેદમાં. અને હવે પછી તો આપણને બધાને ખબર છે કે ભાઈ છેદ ઉડતા હોય તો ઉડાડવાના, ન ઉડતા હોય તો અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. 7 × 7 / 3 × 2 = 6. હવે આને આ અશુદ્ધ અપૂર્ણાંક છે, અંશ મોટો છેદ નાનો, તો એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો છે. તેમનો એમ જ એનો ઘડિયો બોલો અંશ સુધી. 6 × 6 = 12, 12 × 7 કરતાં વધી જાય. એક ડગલું પાછળ ચાલીએ, 6 × 6 અને 6માં કેટલા ઉમેરીએ તો 7 થાય? તો કે 1. તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર, 1 અપૂર્ણાંક 1 / 6. હવે જોઈએ બીજો પ્રશ્ન. આપણને એમ કહે છે કે 4 ના છેદમાં 9 / 5. તો ફરીથી નિયમ એનો એ જ, પહેલું એમનમ ભાગાકારનું હું કરું છું ગુણાકાર, એમનમ ન થાય, પાછળની સંખ્યા નિશાની પછીની જે સંખ્યા એનું વ્યસ્ત થાય. હોય શું અહીંયા? કાંઈ ન હોય તો છેદમાં 1. વ્યસ્ત કરી નાખો તો છેદ છે એ અંશમાં જશે, અંશ છે એ છેદમાં જશે. બસ સિમ્પલ, છેદ ઉડે છે 5 / 4 નહીં. ઓકે, શું કરવાનું? તો કે ગુણાકાર, અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. 4 × 4 = 9 × 5 = 45. આટલું જ સિમ્પલ દાખલો, આ જવાબ લ્યો. કારણ કે આને પાછું આપણે મિશ્રમાં ફેરવી શકશું નહીં, કારણ કે આ શુદ્ધ અપૂર્ણાંક છે, છેદ મોટો છે. ચલો ત્રીજો દાખલો શું કહે છે? તો કે 5 ના છેદમાં 13. આ ભાગાકારનું કરું છું હું ગુણાકાર, 7 ના છેદમાં કંઈ ન હોય તો 1 હોય. હવે એનું વ્યસ્ત કરું છું તો છેદ છે એ અંશમાં જશે, અંશ છે એ છેદમાં જશે. સિમ્પલ, છેદ ઉડતા હોય તો ઉડાડો, નથી ઉડતા કંઈ નહીં. અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. 5 × 5 = 13 / 7 = 91. દાખલો પૂરો. કોઈ જ માથાકૂટ જેવું કંઈ અઘરું છે જ નહીં, એકદમ સરળ છે. છેદ ઉડતા હોય તો ઉડાડવાના, ન ઉડતા હોય તો અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. બસ આ જ પોઈન્ટને ધ્યાનમાં લઈ અને બધાનું સાદુરૂપ આપતું જવાનું છે. હાલો, હવે આવી મિશ્ર સંખ્યા. આપણને ખબર છે, આપણું મગજ તરત જ તૈયાર થઈ જાય કે મિશ્ર સંખ્યા આવે અશુદ્ધમાં ફેરવો, મિશ્ર સંખ્યા આવે અશુદ્ધમાં ફેરવો. મિશ્ર સંખ્યા આવી ગઈ, અશુદ્ધમાં ફેરવી નાખો. ચાલો 4 × 3 = 12, આ બંનેનું ગુણાકાર જે જવાબ આવે એમાં ઉમેરો. 4 × 3 = 12 / 1 = 13 / 3 ભાંગા આ 3 છે ને, એમને લખું છું 3. હવે આ 13 ના છેદમાં 3 ભાગાકારનો ગુણાકાર કરું છું, ભાગાકારનો ગુણાકાર કરું છું તો શું થશે? 3 છે એનો વ્યસ્ત, અહીંયા છેદમાં કંઈ ન હોય તો શું હોય? 1 હોય. છેદમાં કંઈ ન હોય તો 1 હોય, તો એનું ઉલટું કરો. 1 ના છેદમાં 3, છેદ ઉડે છે 3 અને 13, નહીં ઉડે. અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. આ આવ્યો અશુદ્ધ અપૂર્ણાંક, એને ફેરવો મિશ્ર સંખ્યામાં, છેદ એમનો એમ જ, છેદનો ઘડિયો બોલો અંશ સુધી. 9 × 9 = 9, 9 × 2 = 18. 18 તો વધી ગયા, એક ડગલું પાછળ આપો. 9 × 9 = 13 માંથી 9 બાદ કરો એટલે થશે 4. તો આ તમારો ફાઇનલ આન્સર 1.49.
આગળ વધીએ. આગળ વધતા વધતા એવો ખ્યાલ આવ્યો કે આ તો સાલું મિશ્ર સંખ્યા ભટકાય છે. મિશ્ર સંખ્યા ભટકાય તો આપણા મગજમાં કમાન્ડ પહેલેથી આપેલો જ છે કે મિશ્ર સંખ્યા આવે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. ચાર ત્રણ દુ છ, છ વત્તા એક, અહીંયા વત્તા બોલું છું, ત્રણ દુ છ, છ વત્તા એક સાત, છેદ એમનો એમ જ, ભાંગ્યા ચાર. હવે શું કરું છું તો કે સાતના છેદમાં બે ભાગાકારનો ગુણાકાર. ભાગાકારનો ગુણાકાર થાય તો શું થશે? અહીંયા કંઈ ન હોય તો એક હોય એનું વ્યસ્ત કરો, ચારનું વ્યસ્ત થશે એકના છેદમાં ચાર. જો છેદ ઉડતા હોય તો ઉડાડો, ન ઉડતા હોય તો અંશનો ગુણાકાર, અંશ સાથે છેદનો ગુણાકાર, છેદ સાથે સાત, એકા સાત, છેદમાં બે ચોક આઠ. આ તમારો ફાઇનલ આન્સર આ છે. એ મિશ્રમાં ફેરવાશે નહીં, કારણ કે આ કેવો છે? શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંકનું મિશ્રમાં ફેરવાય નહીં. હવે જુઓ, મિશ્ર સંખ્યા ભટકાય છે, ફરીથી પાછો મિશ્ર સંખ્યા આવે તો એને અશુદ્ધમાં ફેરવવાનો પ્રયત્ન કરવો. ચાર સાત ગુણ્યા ચાર, ચાર સત્તા સાત ચોક અઠ્યાવીસ, અઠ્યાવીસ વત્તા ત્રણ, અઠ્યાવીસ વત્તા ત્રણ એટલે શું થશે? તો કે અઠ્યાવીસ વત્તા ત્રણ થશે એકત્રીસ, છેદમાં સાત ભાગ્યા સાત. હવે જો આવું હોય ને એટલે આપણે ઉતાવળમાં મારખું પાડી જઈને ઉડાડવા માંડે, સાત સાત ગયા સોરી કે એકત્રીસ જવાબ નહીં. ઉતાવળ કરતા નહીં, બિલકુલ અહીંયા ભૂલ થવાના ચાન્સીસ વધી જાય છે. એ સાત સાત કેન્સલ નહીં થાય, કારણ કે વચ્ચે ભાગાકાર છે. એ ભાગાકારને પહેલાં ગુણાકારમાં તો ફેરવો પછી ઉડાડો. તો આ એકત્રીસ છેદમાં સાત આ ભાગાકારનો કરું છું ગુણાકાર. ભાગાકારનું શું કર્યું મેં? ગુણાકાર. સાતનું વ્યસ્ત શું થશે? તો કે એકના છેદમાં સાત. હવે ઉડતા હોય ને તો ઉડાડવાનું, ન્યા સાત ઉપર નીચે ભાળીને ઉતાવળો થઈને ઉડાડવાની કોઈ ઉતાવળ નથી. ઉતાવળ કરશો તો માર્ક જશે. હવે શું કરવાનું? ઉપરનો ગુણાકાર ઉપર, ઉડતા નથી એટલે અંશનો ગુણાકાર અંશ, છેદનો ગુણાકાર છેદ. શું થશે? એકત્રીસ એકા એકત્રીસ, સત્યુ સત્યુ ઓગણપચાસ. મિશ્રમાં ફેરવાશે તો કે નહીં. કેમ? તો કે સર એ તો શુદ્ધ અપૂર્ણાંક છે, છેદ મોટો છે, અંશ નાનો છે, એટલે એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી શકીશું નહીં. તો આ સાથે આપણો ક્વેશ્ચન નંબર ત્રણ છે એ પૂરો થાય છે. યાદ રાખજો કે જ્યારે ભાગાકાર પછીની જે સંખ્યા છે એમાં આપણે અહીંયા છે અપૂર્ણાંકનો પૂર્ણાંક સાથે ભાગાકાર એમ કહી શકાય. અપૂર્ણાંકનો પૂર્ણાંક સાથે ભાગાકાર, તો કોઈ પૂર્ણાંકનો વ્યસ્ત છે એ થશે એકના છેદમાં પૂર્ણાંક. ફરીથી કહું છું, કોઈ પૂર્ણાંકનો વ્યસ્ત છે એ થશે એકના છેદમાં પૂર્ણાંક. સમજાય છે? તો જુઓ, બેનો વ્યસ્ત થયો એકના છેદમાં બે, પાંચનો વ્યસ્ત થયો એકના છેદમાં પાંચ, સાતનો વ્યસ્ત થયો એકના છેદમાં સાત, ત્રણનો વ્યસ્ત થયો એકના છેદમાં ત્રણ, ચારનો વ્યસ્ત થયો એકના છેદમાં ચાર, સાતનો વ્યસ્ત થયો એકના છેદમાં સાત. તો આ રીતે આપણો ક્વેશ્ચન નંબર ત્રણ છે એ પૂરો થાય છે.